ચોકલેટ એટલે એક એવી વસ્તુ કે જે આપને તણાવમાંથી પણ બહાર લાવી દે છે. ચોકલેટ એવી વસ્તુ છે કે જે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકોને પણ પસંદ છે. આપ કોઈને ચોકલેટ ઓફર કરો છો તે ક્યારેય ચોકલેટ માટે ના નથી પાડી શકતું, કારણ કે ચોકલેટ લગભગ લોકોને પસંદ જ હોય છે. અરે ચોકલેટ તો એટલી ફેમસ છે કે તેનો એક સ્પેશિયલ ડે મનાવવામાં આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોકલેટ ડે મનાવવામાં આવતો હોય છે, પણ શું તમે જાણો છો કે ચોકલેટ ખાવાના ફાયદા શું છે, તેના ગેરફાયદા શું છે? આજના આ વિડીયોમાં હું આપને જણાવીશ ચોકલેટના ફાયદા અને તેના ગેરફાયદા. સૌથી પહેલા આપણે જાણીએ ચોકલેટના ફાયદાઓ વિશે. તો ચોકલેટ હૃદયને સ્વસ્થ રાખે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે, સાથે શરદી ઉધરસમાં ફાયદાકારક છે, તણાવને પણ ઓછું કરે છે, ડાયાબિટીસના દર્દી માટે પણ તે ફાયદાકારક છે, આ તરફ સ્કિન માટે પણ ફાયદાકારક છે, કુદરતી પેઇન કિલરનું કામ કરે છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે 2 અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને પણ નિયંત્રિત કરી શકાય. ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં એક શોધ અનુસાર પણ ચોકલેટનું સેવન કરવું માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. બ્લડ પ્રેશર છે તે પણ નિયંત્રણમાં રહે છે. એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. તો આ તો આપણે જાણ્યું ચોકલેટના ફાયદાઓ વિશે, તેનાથી જે ફાયદા થતા હોય છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. તો ચાલો આપણે જાણીએ કે ચોકલેટના ગેરફાયદા શું છે. વધારે માત્રામાં ચોકલેટ ખાવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. વધારે પ્રમાણમાં ડાર્ક ચોકલેટ ખાવાથી ચક્કર આવવાની પણ સમસ્યા થઈ શકે છે, વજન વધવાની સમસ્યા થઈ શકે છે, સાથે વધુ પ્રમાણમાં મીઠી ચોકલેટ ખાવાથી દાંતનો સડો થઈ શકે છે તેવી પણ સમસ્યા છે. ચોકલેટમાં રહેલા આલ્કલોઇડને કારણે માથાનો દુખાવો અને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ છે તે મર્યાદિત પ્રમાણમાં જ સારી લાગે, પછી તે ચોકલેટ હોય કે કોઈ પણ વસ્તુ. પરંતુ ચોકલેટના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે જાણ્યું, પરંતુ ચોકલેટના ઇતિહાસ વિશે કદાચ આપણે નહીં ખબર હોય કે ચોકલેટનો ઇતિહાસ શું છે. તો ચાલો હું આપને એ પણ જણાવું કે ચોકલેટનો ઇતિહાસ શું છે. તો ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે ચોકલેટ બનાવવામાં આવતું કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલાં મળી આવ્યું હતું. તો આ તો વાત હતી ચોકલેટની. આપને મેં જણાવ્યું ચોકલેટના ફાયદાઓ વિશે, તેના ગેરફાયદાઓ વિશે, પરંતુ અહીં આપને એ પણ જણાવી દઉં કે કોઈ પણ વસ્તુ છે તે મર્યાદામાં જ સારી લાગતી હોય છે. જો ચોકલેટ આપ મર્યાદા કરતાં વધુ ખાઓ છો તો આપને નુકસાન પણ થઈ શકે છે. સાથે જ ચોકલેટના ફાયદાઓ વિશે મેં આપને જણાવ્યું, આપને કોઈ પણ તણાવ થાય છે કે જ્યારે આપ દુઃખી હોવ છો ત્યારે ચોકલેટ ખાલી એક કટકો તમને ખુશી કરી દેશે, પરંતુ ચોકલેટ વધારે ખાવાથી પણ આપને હૃદયની તકલીફ છે, સાથે જ સડોની તકલીફ છે તે પણ થઈ શકે છે. તો આવા જ અવનવા વિડીયો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.